પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે ભારત બંધનું એલાન કરતાં ભરૂચમાં વિવિધ સંસ્થા અને સંગઠનોએ બંધના એલાનને સમર્થન આપ્યું હતું. રાષ્ટ્રીય કોંગ્રેસે સોમવારના રોજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ભારત બંધનું એલાન આપ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના કારણે પ્રજા પર આર્થિક બોજ ઊભો થયો હોવાના આક્ષેપ સાથે ભરૂચમાં વિવિધ સંસ્થા અને સંગઠનોએ પણ કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યો છે. આજે કોંગ્રેસ તરફથી ભારત બંધનું એલાન જે આવતીકાલે આપેલું છે, અમે પૂરું સંપૂર્ણ સહકાર આપીએ છીએ. જે બી બંધના એલાનને અમારું સમર્થન છે, ભારત બંધને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ, ભરૂચ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ભરૂચ જિલ્લા વેપારી એસોસિએશન અને જય ભારત રિક્ષા એસોસિએશને આજ રોજ કોંગ્રેસના ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું. ભરૂચ કતોપુર બજાર માર્કેટ માર્કેટ એસોસિએશન તરફથી ભારત બંધને જે આ તકલીફ છે ને તમે અમે પૂરું સંપૂર્ણ સહકાર આપીએ છીએ. જે બી કંઈ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા વિરુદ્ધ છે તે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન અને વેપારી એસોસિએશન તરફથી પ્રજાજનોની સુરક્ષા, રિક્ષાચાલકોની સુરક્ષા એ બધું ધ્યાને રાખી ભારત બંધના એલાનને અમારું સમર્થન છે. જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન તરફથી ભારત બંધને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. આજે કોંગ્રેસ તરફથી ભારત બંધનું એલાન જે આવતીકાલે આપેલું છે એના અંદર મતલબ કે બધા જ લોકોની માંગણીઓ છે ને તકલીફો છે એના માટે આ કોંગ્રેસ તરફી કોંગ્રેસ પ્રેરિત આજે લડત ચાલુ કરેલી છે અને બધી લોક લાગણીને માન આપીને લોકોની તકલીફોને ધ્યાનમાં આપીને ભારત બંધનું એલાન આપેલું છે.